તો અક્ષર શીખીશું બરાબર આપણે અગાઉના વિડિયોમાં બે માત્ર વાળો કક્કો શીખી ગયા છીએ બરાબર તો ચાલ અહીંયા આપણે આડા ઉભા ખાના શીખીશું તો આડા ઉભા ખાનાની અંદર આપણે અહીંયા ખાના દોરીશું સૌપ્રથમ અને પછી અંદર આપણે શબ્દ લખીશું બરાબર ચાલ અહીંયા આપણે લખીશું ર રમકડાનો ર બરાબર છે અને અહીંયા જે આપણે શબ્દો છે એ શબ્દો અહીંયા લખીએ પૈ સા દા ર એ પછી અહીંયા ચને બે માત્ર ચઈ ત ર બરાબર ચાલ આ આડું ખાનું છે અને આ ઊભું ખાનું એટલે કે ઊભી લાઈન અને આડી લાઈન છે બરાબર બરાબર છે હવે આપણે શું બાકી રહ્યું ન ને
બે માત્ર નહીં ન ને બે માત્ર નહીં અને યા લખેલું છે તો નહીં યા તઈ યાર નહીં યા બરાબર તો ચલો હવે આપણે બીજું અહીંયા જોઈએ આપણે લખીશું બ બ નાન બ કોમન લખીશું બરાબર છે અહીં આપણે લખીશું અઈરા બ અને બે માત્ર અઈ રનિકાનો રા વ ત બરાબર હવે આપણે બીજો શબ્દ લખીશું દને બે માત્ર દહી વ ત બરાબર છે હવે આપણે જોઈએ કે અહીંયા આ ખાનાની અંદર કોમન ગયો છે તો બ બ હાણનો વ છે બરાબર બંને શબ્દોની અંદર બ બ હાણનો વ છે શું છે કોમન છે એટલે કે એક સરખો છે બરાબર તો અહીંયા આપણે ખાના ગણીશું બરાબર તો અહીંયા જુઓ 1 2 અને 3 બરાબર ઊભા ખાના કેટલા છે 3 છે અને આડા ખાના કાઉન્ટ કરીએ તો 1 2 3 અને 4 છે અહીંયા આપણે જોવાનું કે આ શબ્દ કેટલા મૂળાક્ષરોથી બનેલો છે તો 1 2 3 4 બરાબર અને દૈવત શબ્દ છે 1 2 અને 3 બરાબર તો આપણે અહીંયા જોઈએ કે ઊભા ખાનાની અંદર શું આવશે તો જે 3 અક્ષરથી મૂળાક્ષરથી બનેલો છે એ શબ્દ આપણે ઊભા ખાનાની અંદર લખીશું તો અહીંયા શું લખીશું આપણે દ દડાના દને બે માત્ર કરીશું તો શું બોલાશે દહી દહી વ વ હાંડ વ લખેલો છે અને ત તપેલી નો ત બરાબર ઓકે હવે બાકી કયો રહ્યો શબ્દ તો ઉપરની સાઈડે અને બે માત્ર અઈ રા વ ત તો એ આપણે આડા ખાનાની અંદર લખીશું તો અહીંયા આપણે લખીશું અને બે માત્ર અઈ રણિકાનો રા વ વ હાંડ વ લખેલો છે એટલે અહીંયા લખીશું તો તપેલી નો ત બરાબર તો આ છે આડા ઉભા ખાના શીખ્યા હવે આપણે ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર શીખીશું બરાબર તો ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર એ આપણે અહીંયા શીખી તો અહીંયા આપણે લખતા જઈશું બરાબર તો જ જ ને બે માત્ર જઈ મને હસવઈ મી અને ન નગારાનો ન છે બરાબર આ શબ્દ આપણે આખો લખ્યો છે હવે બાજુમાં આપણે શું કરવાનું છે તો બાજુમાં આપણે આ શબ્દ લખીશું પણ એની અંદર આપણે શું રાખીશું ખાલી જગ્યા રાખીશું બરાબર તો ચાલો અહીં આપણે સૌપ્રથમ જ ખાલી જગ્યા કરીશું બરાબર શું કરીશું સૌપ્રથમ ખાલી જગ્યા કરીશું પછી અહીંયા લખીશું મી ન બરાબર છે હવે આની અંદરથી આપણે એક મૂળાક્ષર લઈ અને આ ખાલી જગ્યાની અંદર મૂકવાનો છે તો જ આખો આપણે આ શબ્દ બનશે બરાબર છે શું કરવાનું છે તો જ આપણો શબ્દ બનશે તો આમાં આ જઈ મી ન તો અહીંયા ખાલી જગ્યા મી ન તો આમાંથી કયો મૂળાક્ષર આપણે મૂકવાનો બાકી રહ્યો તો જ ને બે માત્ર જઈ જને બે માત્ર જય તો અહીં આપણે લખીશું જને બે માત્ર જય બરાબર તો આખો શબ્દ શું બન્યો સેમ ટુ સેમ અહીંયા શબ્દ છે એ જ આપણે અહીંયા બાજુમાં બન્યો તો ખાલી જગ્યાની અંદર આપણે શું ઉમેર્યું જય તો જય મી ન બરાબર છે શું ઉમેર્યું આપણે જય મી ન ઓકે એવી રીતે બીજી અહીંયા જોઈએ ખાલી જગ્યા બરાબર છે તો અહીં આપણે લખીશું દહી દને બે માત્ર દહી ની ક બરાબર છે દને બે માત્ર દહી નને હસવઈ ની ક ઓકે તો હવે આપણે બાજુમાં ખાલી જગ્યા કરીશું બરાબર છે તો ચાલો અહીંયા આપણે કરીશું ખાલી જગ્યા પછી લખીશું ની ક તો આમાંથી પણ આપણે શું કરવાનું છે સૌ
દહીં મૂકીશું તો આખી ખાલી જગ્યા શું બનશે દહીંની કપ દહીંની કપ બરાબર છે એવી રીતે આપણે બીજી ખાલી જગ્યા જોઈએ અહીં આપણે લખીશું ન ને બે માત્ર દહીં અને ય ને કાનો યા નહીં યા બરાબર છે તો ચાલો નૈયાની અંદર આપણે ફરી ખાલી જગ્યા મૂકીશું પછી ય ને કાનો યા કરીશું બરાબર છે તો ખ્યાલ આવી જશે કે આમાંથી આપણે કયો મૂળાક્ષર મૂકવાનો છે બરાબર તો સૌપ્રથમ ય ને કાનો યા આપેલો છે યા ખાલી જગ્યાની પછી બરાબર તો ખાલી જગ્યામાં આપણે શું મૂકીશું ન ને બે માત્ર નહીં તો અહીંયા આપણે લખીશું ન ને બે માત્ર નહીં અને ય નો ય ને કાનો યા તો નહીં યા ઓકે તો ચાલો આજે આપણે શું શીખ્યા તો આડા ઉભાખાના શીખ્યા અને સાથે સાથે ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર શીખ્યા તમારે પણ ઘરે આ કરવાનું રહેશે થેન્ક યુ